ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ ભાજપના આગેવાનોની આજે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુંગે, પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ, વિનોદ ચાવડા, વર્ષાબેન દોશી, ગોરધન ઝડપિયા, મહેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓએ હાજરી આપી. 15 ઓગસ્ટના તિરંગા અભિયાનને આ બેઠકમાં અંતિમ ઓપ અપાયો. જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ. પ્રદેશ ભાજપની આજે મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ પણ ઉપસ્થિત હતા. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ખાસ આ બેઠકમાં હાજરી આપવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી, પ્રદેશના હોદ્દેદારો આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા અને ખાસ કરીને 15 ઓગસ્ટના તહેવારને લઈને ભાજપ યોજશે હર ઘર તિરંગા કાર્યક્રમ થકી ઉજવાશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સંસદ સભ્ય અને ધારાસભ્ય પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં કાલેડમાં મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. ભાજપમાં યોજાયેલી બેઠકના સંદર્ભે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પોતાનું પત્રકારો સાથેનું એક નિવેદન આપ્યું હતું. 15 ઓગસ્ટ સુધી દેશભરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજની બેઠકમાં દરેક ઘરે તિરંગા ઝુંબેશ માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. તિરંગા યાત્રાના નિયમોમાં ફેરફાર કરીને દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. એવી યોજના બનાવવામાં આવશે કે અમે દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ લગાવીશું. 10 થી 14 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગાનું આયોજન કરવામાં આવશે. તિરંગા અભિયાનને લગતા 5 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના પ્રતિષ્ઠિત સ્થળોએ પદાધિકારીઓ પગપાળા પ્રવાસ કરી અને સ્વચ્છતાનું આયોજન કરશે. ભાજપ સંગઠનમાં સમાવિષ્ટ 585 મંડળોમાં પદયાત્રા યોજાશે. રેલીમાં રાષ્ટ્રીય નેતૃત્વ પણ ભાગ લેશે અને આ અંગેની તડામાર તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. ભાઈ અગ્નેશભાઈ, જુબિનભાઈ અને આપ સૌ, સમગ્ર દેશમાં એક 15 ઓગસ્ટના સુધીના જે કાર્યક્રમો છે એને અમે રાષ્ટ્રીય સ્તરેથી હર ઘર તિરંગા એક અભિયાન શરૂ કર્યું છે અને એના અંગેની વિગતવાર બેઠક અમે કેન્દ્રની બેઠક થયા પછી 1-2 દિવસમાં આપની સાથે વિગતવાર એના માટેની વિગતો આપીશું. પરંતુ આજે આ અભિયાનના ઇન્ચાર્જ અને રાષ્ટ્રીય મહામંત્રી આદરણીય તરુણ ચુગજી, રાષ્ટ્રીય અમારા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, એમની ઉપસ્થિતિમાં આ અભિયાનને રાજ્ય સ્તરે નીચે સુધી લઈ જવા માટે કાર્યયોજના જે બનાવી છે એના સંદર્ભમાં આજે બેઠક કરી છે. ખાસ કરીને આઝાદ ભારતના લગભગ 75 વર્ષ આપણે બધાએ પૂરા કર્યા છે અને એના સંદર્ભમાં રાષ્ટ્રધ્વજ માટેના જે જુદા જુદા નિયમોમાં જકડી રાખેલું કે આવો તાર હોવો જોઈએ, અહીંયાથી ન લગાવાય, એટલો ઉતારવું પડે, આ એક પ્રકારની કાયદામાં ફેરફાર કરીને જે રીતે આપણે ધ્વજને ઘરમાં પણ લગાવી શકીએ, આપણી ઓફિસ પર લગાવી શકીએ, એક રાષ્ટ્રધ્વજ એ કોઈ માત્ર કાપડનો ટુકડો કે એની અંદરના ધાગા નથી, એની અંદર ભારતના રાષ્ટ્રનો પ્રાણ છે અને એ રાષ્ટ્રીયતા બોર્ડર ઉપર જ્યારે આપણા સેનાના જવાનો લગાવે છે, જાનની બાજી લગાવીને લગાવે છે અને એ ઝંડા માટે શહીદી વોરવા તૈયાર છે, આ ભાવ સાથે આખા કાર્યક્રમો રાજ્યભરમાં દરેક ઘર સુધી ઝંડો લાગે, રેલીઓ પણ થવાની છે, મહાનગરોમાં ખૂબ મોટી રેલીઓનું આયોજન કર્યું છે. આખું માર્ગદર્શન તરુણ ચોકજીએ વિગતવાર આપ્યું છે પણ ઇન ડિટેલ પ્રોગ્રામ અમે જ્યારે પ્રેસ કરીશું ત્યારે આખા ગુજરાતના નીચે સુધીની બધી જ વ્યવસ્થા કેન્દ્રની પ્રેસ લગભગ આજે થઈ જશે. ત્યાર પછી બધા પ્રદેશોમાં 1 દિવસ આખી વિગતવાર પ્રેસ અમે કરવાના છીએ. પણ આજનો કાર્યક્રમ હર ઘર તિરંગા અને એનું અત્યારથી જ 11 તારીખથી 10 તારીખથી 15 તારીખ સુધીના જુદા જુદા કાર્યક્રમો અમે હાથમાં લીધા છે અને એના માર્ગદર્શન માટે તરુણ ચુગજી અહીંયા આવ્યા હતા. બાકીની વિગતો અમે જ્યારે પ્રદેશની પ્રેસ કરીશું ત્યારે આપીશું, કારણ કે કેન્દ્રની પ્રેસ થયા પછી અમે પ્રદેશમાં પ્રેસ કરવાના જ છીએ. એક પ્રકાર એવો છે કાર્યક્રમનો
કે જેટલી પણ પ્રતિમાઓ છે મહાપુરુષોની, સ્વાતંત્ર્ય સેનાનીઓની, યુદ્ધના શહીદ સ્મારકો છે, વોરિયર્સ મેમોરિયલ છે, આ બધાની સફાઈ, પુષ્પહાર, શ્રદ્ધાપૂર્વક વંદન, આ ઉપરાંત જુદા જુદા શહેરો, નગરો, મંડળો એમાં તિરંગા રેલી, એ બાઇક રેલી નહીં, કર્ણાવતી મહાનગર, રાજકોટ, સુરત, વડોદરા અને બધા જ મહાનગરોમાં વિશાળ જનતા સાથેનો જનસમૂહ એ નીકળશે. અને 500 ને જેટલા, 85 જેટલા અમારા મંડળો છે સંગઠન, એમાં પણ હા બધી જ પદયાત્રા હશે. મોટરસાઇકલ રેલી નહીં હોય, પદયાત્રા હશે તિરંગા સાથે. અને વિગતવાર ક્યાં ક્યારે હશે, કોણ ક્યાં આવશે, રાષ્ટ્રીય નેતૃત્વ પણ રેલીઓમાં આવશે, પ્રદેશ નેતૃત્વ પણ આવશે અને રેલીઓમાં લીડરશિપ પણ જોડાશે. પણ વિગતવાર તારીખ 10 તારીખથી શરૂ કરીએ છીએ અને 14 તારીખ સુધી રેલી કરીએ છીએ. અને આના સંદર્ભમાં એક બીજો કાર્યક્રમ પણ કરીએ છીએ કે આપણને જે આઝાદી મળી છે અને એ પહેલા અને ખાસ કરીને પાર્ટીશન વખતે જે લોહી રેડાયું છે અને જે પીડા ભારત માતાની બે ભુજાઓ કપાઈ ગઈ, પછીના દ્રશ્યો હૃદય દ્રાવક છે. અને એના સંદર્ભમાં પણ અમે વિભાજન વિભીષિકા 14મીએ એ કાર્યક્રમની વિગત હું તે દિવસે પ્રેસમાં આપીશ. પરંતુ આ દેશના લોકોએ યાદ રાખવા જેવો, હૃદયમાં વેદના ભરીને પડ્યું છે ભારત, કે આવતી પેઢીને ઇઝરાયલ ને યહૂદી એમ કહેતા હોય, નેક્સ્ટ ટાઈમ વીલ મીટ ઇન જેરુસલેમ, 1000 વર્ષ, તો ભારતે આ પીડાને પણ યાદ રાખવી, જેથી કરીને જેના ખભા પર ભારત માતાની ભાગ્ય ધરોહર આવવાની, એ પેઢીને પણ આઝાદીના ઉમંગ જરૂર ઉજવીએ પણ પીડાને પણ યાદ કરીએ, જેથી કરીને ભવિષ્યમાં પીડા ના ભોગવવી પડે.